राज्य में कोरोना बेकाबू बनी रह्यो छे। राज्य में आजे पण कोरोनाना नवा जे केस नोंधाया तेनो आंकड़ो चौंकावनारो छे। 20,000 ने पार पहली वक्त राज्य में कोरोनानो आंक जोवा मळ्यो छे। 24 कलाक में 12 दर्दीना मृत्यु थई चुक्या छे। अमदावाद शहर में सौथी वधु 8,391 केस नोंधाया। 6 दर्दीना मौत थया तो बीजा नंबरे सूरत शहर में 3,318 नवा केस सामे आव्या। तो सूरत जिल्ला में 656 नवा केस सामे आव्या छे। वडोदरा शहर में 1,998 एटले के 2,000 जेटला नवा केस सामे आव्या। तो जिल्ला में 254 नवा केस नोंधाया छे। राजकोट शहर में 1,259 नवा केस, जिल्ला में 127। तो भावनगर शहर में पण कोरोनानो केर वध्यो छे। 526 नवा केस नोंधाया। पाटनगर में 446 नवा केस नोंधाया छे। वलसाड में 387, भरूच में 302, नवसारी में 278। आ साथे ज राज्य में कुल एक्टिव केस संख्या 90,726 थई छे। तो वधु जानकारी आपवा जोड़ाया छे फोनलाइन पर संवाददाता किंजल मिश्रा। किंजल, कोरोनानो आंक 20,000 ने पार थई गयो छे। पहली वक्त 20,000 ने पार थयो छे त्यारे सरकार केटली चिंतित बनी छे आ मुद्दे? फरीथी अमारा संवाददाता किंजलनो संपर्क करीशुं। आपने जणावी दीए कि राज्य में कोरोनानो आंक 20,000 ने पार थयो छे। सौथी वधु अमदावाद शहर में 8,500 वधु केस नोंधाया छे। साथे बीजा नंबरे सूरत में पण 3,500 थी वधु नवा केस सामे आव्या छे। राजकोट में 1,259 केस नोंधाया छे। तो भावनगर में 526 नवा केस नोंधाया। साथे ज 12 लोकोना राज्यभर में कोरोना थी मृत्यु थया छे। मृत्यु आंक पण वध्यो छे। फरीथी अमारा संवाददाता जोड़ाया छे किंजल मिश्रा। जी किंजल। જે બિલકુલ, બે દિવસથી જે આંકડા છે તે ગુજરાતના ચોંકાવનારા ઉભી રહ્યા છે। ગઈકાલે 17,000 કેસ સોફ થઈ ચુક્યા હતા, જ્યારે આજની જો વાત કરવામાં આવે તો આજે 20,000થી પણ વધુ કેસ નોંધાયા છે। અમદાવાદમાં સૌથી વધારે 8,000થી વધુ કેસ, જ્યારે સુરતમાં 3,000થી વધુ કેસ, રાજકોટમાં 1,200ની આસપાસ જે કેસ છે। પરંતુ આ તમામની વચ્ચે જે મૃત્યુઆંક છે તે 12 જેટલા મૃત્યુઆંક જોવા મળી રહ્યા છે। એક ચિંતાનો વિષય છે, કેમ કે કોવિડની ગાઈડલાઇન વચ્ચે પણ આજે નિયંત્રણ અનેક જગ્યા પર છૂટછાટ મળતી હોય અથવા તો નિયંત્રણને ટૂંક ઇઝીલી વાતું હોય પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાતમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે અને કોરોનાનો કહી શકાય કે બે દિવસથી સતત આંકડામાં વધારો આવી રહ્યો છે। મુખ્યપ્રધાનને લઈને સાવચેતીના ભાગરૂપે તમામ ટાસ્ક ફોર્સને પણ સૂચના આપવામાં આવી છે। જિલ્લાઓમાં બેઠકના 200 થઈ ચૂક્યા છે, પરંતુ સતત બીજા દિવસે કોરોનાના કેસમાં ગુજરાતમાં વધારો જોવા મળી રહ્યો છે। કિંજલ, જે રીતે આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી, વધુ કડક પ્રતિબંધો લાગવાની શક્યતાઓ કેટલી, કારણ કે કેસની સંખ્યા જે રીતે વધી છે તેને જોતા? જી બિલકુલ, 22 તારીખે જે સમય અવધિ જે ગાઈડલાઇન છે તે કોરોનાના નિયમોની ગાઈડલાઇન પૂર્ણ થઈ રહી છે, ત્યારે એક સીએમ દ્વારા તમામ મંત્રીઓ છે મંત્રીઓ પાસે ક્યુ પણ લેવામાં આવ્યો હતો કે વર્તમાનની જે ગાઈડલાઇન છે તેમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવે। જો કે હાલમાં જે સૂર છે તે સૂર પ્રમાણે જે ગાઈડલાઇન છે તે યથાવત રાખવાનો એક સૂર છે તે આવી રહ્યો હતો, પરંતુ જે પ્રમાણે કેસ વધી રહ્યા છે તેને લઈને જે નિયમો છે તે નિયમોને વધુ કડક કરવામાં આવે, માસ્કને લઈને દંડ છે તેની જોગવાઈ કરવામાં આવે, તેની સાથે જ ફરીવાર કોવિડ ડિસિપ્લિનરીની જે વાત છે તે અમલમાં આવે તેવું લાગી રહ્યું છે। બિલકુલ, તો જે રીતે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે, લગભગ 21,000ની નજીક કેસ પહોંચી ગયા છે, પહેલી વખત આંકડો 20,000ને પાર થયો છે, ત્યારે સરકાર દ્વારા એક તરફ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ કડક પ્રતિબંધો હવે લાદવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે।